નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની જે પશુ સંચાલિત વાવણિયા માટે સહાય આપવામાં આવી રહી છે તો તે યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ખેડૂતો માટે ખેતીવાડીની એક નવી યોજના ચાલુ થયેલ છે જે પશુ સંચાલિત વાવણિયા માટે સહાય આપવાની યોજના છે. તો ખેડૂતોને ઓરણી ખરીદવા માટે એટલે કે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટે રૂપિયા 10,000ની સહાય મળી રહી છે. તો આ યોજના અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો, આજે આપણે ખેતીવાડીની યોજના વિશે માહિતી મેળવીશું. જે યોજનાનું નામ છે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટે સહાય યોજના, જે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે. તો પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માંગતા હોય તો ખેડૂત મિત્રો, તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આ ઓનલાઈન અરજી કરી શકો છો. તો યોજના વિશે વધુ માહિતી મેળવીએ. મળવાપાત્ર સહાય આપણે જોઈએ તો સામાન્ય ખેડૂત માટે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટે કુલ ખર્ચના 40% અથવા તો રૂપિયા 8,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો નાના સીમાંત મહિલા ખેડૂતોને કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. ત્યારબાદ આગળ જોઈએ તો મિત્રો, અનુસૂચિત જાતિના ખેડૂત મિત્રો માટે કુલ ખર્ચના 50% અથવા રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે આ વાવણિયાને સહાય પેટે મળવાપાત્ર થાય છે. અને છેલ્લે આપણે જોઈએ કે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 50% અથવા તો રૂપિયા 10,000 એ બેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે. તો મિત્રો, આમ વાવણિયા માટે જે કેટેગરી વાઇઝ રૂપિયા 10,000 સુધીની સહાય મળવાપાત્ર થાય છે. ત્યાર પછી આપણે જોઈએ કે આ વાવણિયાની ખરીદી ક્યાંથી કરવાની. તો મિત્રો, ખાતા દ્વારા એમ્પેનલ કરેલ હોય તે કિસ્સામાં ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલ પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલી જે પેનલ હોય તે પેનલમાં સમાવિષ્ટ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતે આ જે પશુ સંચાલિત વાવણીઓ છે તેની ખરીદી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે છેલ્લે જોઈએ કે આ યોજના અન્વયનું ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર જઈ અને આ યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. તો તમે અહીંયા નીચે આઈ ખેડૂતની વેબસાઇટ જોઈ શકો છો. તો વેબસાઇટ છે iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અને જો તમે મોબાઈલ પર ફોર્મ ભરવા માંગતા હોય તો તમે મોબાઈલ પર પણ આ વેબસાઇટ ખોલી અને ફોર્મ ભરી શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈએ કે આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ યોજના માટે ફોર્મ ભરવાનું તારીખ 3/9/2021 એટલે કે ગઈકાલે શરૂ થઈ ગયેલ છે અને તે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2/10/2021 છે. એટલે કે મિત્રો, 2 ઓક્ટોબર 2021 સુધીમાં આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. અને જો આ ફોર્મ ભરવાની તારીખમાં કોઈ સુધારા વધારા થશે તો આપણે નવો વિડીયો બનાવી અને આપ સૌને જાણ કરવા માટે પ્રયત્ન કરીશું. અને જો વધુ હેલ્પની જરૂર હોય તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપણે આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હોય તો આ નંબર ઉપર કોલ કરી અને તમે વિગતો જાણી શકો છો. તો આમ મિત્રો, ખેતીવાડી ખાતાની જે આ યોજના છે પશુ સંચાલિત વાવણીઓ ખરીદવા માટેની સહાય યોજના, તો જે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તે સત્વરે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરી શકે છે. તો આશા રાખું કે આ યોજના અન્વયની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો. અને હા, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.